રક્ષાબંધન ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો પવિત્ર પર્વ. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે. પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક ભેટ પણ આપતો હોય છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 5 લાખ રૂપિયા છે. રાખડીની કિંમત સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો કે ભાઈ આટલી બધી કિંમત શા માટે, તો શું આ હકીકત છે કે પછી કોઈ રમત છે? તો અમે તમને જણાવી દઈએ કે આ વાત એકદમ સાચી છે. 5 લાખ રૂપિયાની રાખડી કેવી છે આવું તમને દર્શાવીએ. રક્ષાબંધન નિમિત્તે માત્ર બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમથી દોરાથી બનેલી રાખડીઓ બાંધતી હતી. જોકે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજુ પણ સમાપ્ત નથી થઈ, પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયની સાથે રક્ષાઓની પણ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. તો આપ જે નિહાળો છો એ દ્રશ્યોમાં સુરતના એક જ્વેલર્સના શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનિયમથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે રૂપિયા 350 થી 5 લાખ રૂપિયા સુધીની વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સ દીપકભાઈ ચોકસી જણાવે છે કે તેમના દ્વારા તૈયાર કરેલી રાખડીઓ રક્ષાબંધન પછી પણ ઘરેણા તરીકે પહેરી શકાય છે. સુરતના ડી ખુશાલભાઈ નામના જ્વેલર્સના માલિક દીપક ચોકસી દ્વારા જ્વેલરીમાં વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર રૂપિયા 5 લાખ રૂપિયાની આ રાખડી છે. જોકે આ રાખડી જ્વેલરે ગ્રાહક બહેનોની માંગ પર સ્પેશિયલ ડિઝાઇન કરી છે, જેને કદાચ દેશની સૌથી મોંઘી રાખડી કહી શકાય. તે સોના અને હીરાની બનેલી છે. આ રાખડીમાં દોરાને બદલે સોનાની બંગડી અને હીરાનું પેન્ડન્ટ છે, જે રક્ષાબંધન પછી પણ પુરુષો હાથમાં બંગડી અને ગળામાં સોનાની સાંકળમાં હીરાનું લોકેટ પહેરી શકે છે. અથવા તો ભાઈને મળેલી આ મોંઘી રાખી તેની પત્ની ગળામાં પહેરી શકે છે. જો દીપકભાઈની વાત માની લેવામાં આવે તો સોના ચાંદીના રોકાણ મુજબ આવી રાખડીઓ પણ ખરીદવામાં આવી રહી છે. જો કે કોવિડના સમયગાળાને કારણે પહેલાંની જેમ વિશેષ ગરાગી નથી. ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપી રક્ષાબંધનના તહેવારમાં અમે દર વર્ષે કંઈક ને કંઈક નવી વસ્તુ બનાવતા હોય છે જ્વેલરીમાં. આ વર્ષે અમે લોકોએ ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનિયમ બધામાં રાખડી બનાવેલી છે. રાખડીમાં અમુક વિશેષતાઓ રાખેલી છે. ઓવરઓલ જોવા જઈએ તો 350 રૂપિયાથી સિલ્વરની રાખડી સ્ટાર્ટ થાય છે. 2500 થી 3500ની વચ્ચે ગોલ્ડની રાખડી શરૂ થતી હોય છે. 8500માં ડાયમંડની રાખડી અને 10000 રૂપિયામાં પ્લેટિનિયમની રાખડી તૈયાર થતી હોય છે. અને નો લિમિટમાં અમે લોકો પાસે અત્યારે 5 લાખ ને 50 હજાર રૂપિયા સુધીની રાખડી રેડીમાં છે. અને અમે ડ્યુઅલ પર્પઝથી પણ રાખડી બનાવેલી છે કે અત્યારની જે એક રાખડી છે એ કસ્ટમર જ્યારે પોતાના ભાઈને બાંધશે ત્યારે રાખડી તરીકે બાંધશે અને પછી પેન્ડલ તરીકે યુઝ કરી શકે. અને અત્યારે રાખડી તરીકે બાંધે ને પછી ઓલ ટાઈમ માટે બ્રેસલેટ તરીકેનો યુઝ કરી શકે, એવી પણ અમે રાખડીઓની ક્રિએટિવિટી કરેલી છે. એટલે શું આ રાખડી છે જે બનાવી છે આપણે, એ સૌથી દેશની કદાચ મોંઘામાંની ગણી શકાય ખરી? ચોક્કસથી કહી શકાય કે આજની જે 5 લાખ ને 50 હજાર રૂપિયાની જે રાખડી છે, કસ્ટમર પોતાની ડિમાન્ડ લઈને આવેલું હતું કે એમાં સ્પિરિચ્યુઅલ સાઇન એટલે ભારતીય સંસ્કૃતિના જે સારા સારા ચિહ્નો છે, જે શક્તિઓ છે, સૂર્યનું ચિહ્ન હોય છે, પછી શ્રી હોય છે, ઓમ હોય છે, ત્રિશુલ હોય છે, આ બધાનો સમન્વય કરીને રાખડીમાં જ્યારે ભાઈ પહેરે ત્યારે શક્તિ હોય એની સાથે રહીએ એવા એક ઉદ્દેશ સાથે અમે બનાવેલી છે અને આ ચોક્કસથી સૌથી મોંઘી રાખડી કહી શકાય. ગુજરાતનું સુરત શહેર દેશ અને દુનિયામાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં કોતરવામાં આવનારા 100 હીરામાંથી 95 હીરા સુરત શહેરમાં કોતરવામાં આવે છે. તેથી સુરતના શ્રીમંત પરિવારોમાં અલગ અલગ તહેવારો પર પણ આવા અનેક અનોખા ઘરેણા ખરીદવાનો ટ્રેન્ડ છે. એટલે જ સુરતના જ્વેલર્સ અનન્ય છે અને લોકોની માંગના આધારે તેઓ જે ડિઝાઇન અને ટ્રેન્ડ છે એ પ્રમાણેની માંગ પૂરી પાડે છે. રવિ કોઈચા, GTV ન્યૂઝ, સુરત.